કોઈને પોતાના માનવાની ભૂલ કદી ન કરશો, કારણ કે આ દુનિયામાં મતલબ સિવાય કોઈ પણ પોતાનું નથી। માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય જ્યારે એ પોતાનાઓને પછાડવા પારકાની સલાહ લેતો થાય। તમારા વિચારો સારા રાખો, લોકો આપોઆપ તમને પસંદ કરવા લાગશે। તમારા ઈરાદા સારા રાખો, તમારું કામ આપોઆપ સારું થવા લાગશે। સમુદ્ર ભલે મોટો હોય પણ પાણી તો કૂવાનું જ કામ આવે, તેમ નાનો વ્યક્તિ જેટલો કામમાં આવે તેટલો મોટો વ્યક્તિ કામમાં ન આવે। મૂર્ખને જવાબ ન આપો, જ્ઞાનીને નકારશો નહીં, સારાને જવા દેશો નહીં અને ખરાબને અપનાવશો નહીં। જીવનમાં સમય, સંજોગો, પરિસ્થિતિ અને હાલાત જે શીખવે છે ને સાહેબ, એવું કોઈ યુનિવર્સિટી કે શિક્ષક શીખવી શકતું નથી। જો કોઈ તમારી હાજરીની કદર કરતું નથી તો તેને તમારી ગેરહાજરીની કદર કરાવો। ઘણીવાર કંઈ ખોટું કર્યા વગર પણ બીજાની નજરમાં તમે ખરાબ બની જાઓ છો, કારણ કે બીજા જેવું ઈચ્છે છે તેવું તમે કરતા નથી। ચાલતા પગની જોડીની જેમ જીવનને સ્વીકારો। આગળના પગને કોઈ અભિમાન નથી અને પાછળના પગને શરમ નથી। બંને જાણે છે કે તેમની પરિસ્થિતિ જલ્દી બદલાઈ જશે। પારકું રૂપ, પારકા રૂપિયા અને પારકી પંચાર કોઈ દિવસ કામમાં નથી આવતી। પોતાનું તન, સ્વયં કમાયેલ મૂડી અને સ્વયંમાં રુચિત જીવનમાં કામ આવે છે। જવાબદારી, સમજદારી, વફાદારી અને ઈમાનદારી, આ ચારનો અર્થ જીવનમાં સમજાઈ જાય એને ચાર વેદોને જાણવાની જરૂર નથી। સૌનું ભલું ઈચ્છું એ પણ એક પ્રાર્થના છે। વાંચન કરતા સમજણ, સમજણ કરતા અનુસરણ અને અનુસરણ કરતા આચરણ વધુ મહત્વનું છે। વિશ્વાસની વાત છે સાહેબ, 100 રૂપિયાના તાળાના ભરોસે આપણે 1,00,000 રૂપિયાની વસ્તુ મૂકીએ છીએ, પણ 1,00,000 રૂપિયાની કિંમતના માણસ પર 100 રૂપિયાનો વિશ્વાસ નથી કરતા।